કોઈ કરતું હોય
ઊંચો થયો ને, કાલ કેટલો પડતો આવી ગયો. નવી ગાડી આપણે લીધી છે, વિઝ્યુલાઇઝ કરીએ છીએ, લઈશું, પૈસા આવે તો લઈશું. તમે દીક્ષા કર્યા ને, વિઝ્યુલાઇઝ કર્યું, ભગવાને દીક્ષા લીધી, અરે તીર્થંકરો થશે, લેવાના છે. પણ એનું ચિત્ર કેમ બતાવવામાં આવે છે? હું લઉં, વિઝ્યુલાઇઝેશનનું આ મહત્વ અમને ખ્યાલમાં નથી. મેં તમને એ દિવસે કહ્યું, સુપન ઉતારવામાં આવે છે. અરે અરે, અન્ય ધર્મના લોકો અમારી મસ્કરી કરે, આ રમકડા જુઓ, પૈસા ઉઘરાવા ભેગા. ભાઈ, આ પૈસા નથી ઉઘરાવાના, આ રમકડા નથી. તમને સમજતા વાર લાગશે. હજી એક જુદું ડાયમેન્શન અમારી અંદર ઉઘડવું જોઈએ. જે છી તમે અને હું વિઝ્યુલાઇઝ કરીએ છીએ ને, એની એનર્જી આવે છે, એનું બળ આવે છે. આ નાની બેબી 8 દિવસ અન્ન વગર રહી છે, પાણી એને લીધું. તમે ક્યાંથી આ બળ આવ્યું? ક્યાંથી આવ્યું? માણસ ને 2 લાખ 5 લાખ 15 લાખ આપી દેવાનું બળ ક્યાંથી આવે છે? એ વિતરાગ નું પુણ્ય છે, એ કુછલા નું મંદિર પુણ્ય છે. વિમલ મંત્રી એ કહ્યું, ખર્ચી નાખો જેટલા ખર્ચાય એટલા. આબુ ઉપર દેલવાડાના મંદિરો બન્યા છે, જોયા છે તમે? જોયા છે તમે? બ્રાહ્મણો એ કહ્યું, પાઠ અમારો છે, અહીંયા જૈન તીર્થ ની સ્થાપના નહીં કરવાની. જગેશ્વરી માતા નો અક્ષમ કર્યો નવીમણ મંત્રી એ. મેં તમને કહ્યું છે, ક્યાંય કઈ મુશ્કેલી આવે ને, તમે વર્ધમાન ને કહો. તમે કહ્યું, ભગવાન ને કહ્યું, ભગવાન ને કહ્યું. કોઈ આચાર્ય ભગવંતે કહ્યું, ચકેશ્વરી નો અઠમ કર, અઠમ કર્યો, ચકેશ્વરી આવ્યા. એને કહ્યું, પ્રાર્થના જાત ની પાસે બ્રાહ્મણો ને કહો, ખોદે. ખોદવામાં આવ્યું, અંદર ઋષભદેવ ના પ્રતિમાજી નીકળ્યા. બ્રાહ્મણ ચૂપ થઈ ગયા. પાડ અમારો છે, આ તો હિન્દુઓનો પાડ, અંબિકા માતાનો. બ્રાહ્મણોને ખબર નહોતી કે અંબિકા માતા ભગવાન અરિષ્ટને નેમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી હતા. બ્રાહ્મણોએ સ્વીકાર્યું. મહામંત્રી એવા વિમળ મંત્રીએ કહ્યું કે હું સત્તા વડે જગ્યા નહીં લઉં, ધન આપીને લઈશ. તમે મૂલ્ય બોલો. બ્રાહ્મણો કહેવા લાગ્યા, અમે મૂલ્ય શું બોલીએ? અમે તો તમારી પાસે માગીએ તો સોનામોરો પાથરીને આપ, જમીન લો, સોનામોરો પાથરીને લઈશ. તમે વિચાર કરજો. આને હું તમને પૂછું છું, આ ઉદારીએ ક્યાંથી? શંકર ભગવાન નું ઉદારીએ મને અને તમને અરહદ તત્વની અચ્છી રીતે એવી પરમ શક્તિનો ખ્યાલ નથી, વિચાર નથી. કર્યો વિચાર? સવારે ઉઠી અને તમે બાર નવકાર ગણી ગયા. અરહદ તત્વ બાર નવકાર ગણવા એનો તાત્વિક અર્થ એ છે તીર્થંકર ભગવાનની અચિંત્ય શક્તિ પરમ તત્વ તરીકે આ વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત છે. એ અનુભવવાનું છે. ને તમે ચિત્ર દર્શનમાં કહ્યું એમ, પોતાની સાથે જોડવાનું છે.
એ દિવસ ક્યારે આવે સર્વ ત્યાગ કરી દો. જૈનો સિવાય કોને વિચાર કર્યો? સર્વ ત્યાગ કરી દો. બ્રાહ્મણ એ કહ્યું સોના પર આપજો. અમે તો હસતા હસતા કહેતા હતા. એને કહ્યું, બ્રાહ્મણ મંત્રીએ કહ્યું, તમે ભૂલ કરી, સોના પર જ માગી, રત્ન માગ્યા હોત ને રત્ન પાછળ. તો તમે વિચાર કરો, મને તમે આ ભણવાઓ માટે ગૌરવ નથી અનુભવતા. તમે જેને માટે ગૌરવ અનુભવશો ને એના બીજ અંદર વવા છે. આ બધા સાયકોલોજીકલ નિયમ છે. અને ભગવાને એટલે કહ્યા હતા, રાત્રે વિમાન મંત્રીને ઊંઘ ના આવી. અરે કેમ ઊંઘ ના આવી? મને ઊંઘ ના આવી, હે આટલી બધી સોનામોર આપવી પડશે. ના ના ના, વિમાન મંત્રીને ઊંઘ એટલે ના આવી, સોનામોર ગોળ હોય તો એટલી જમીન મફતમાં આવી. અરે અરે અરે, તમે વિચાર તો કરો. આટલા બુદ્ધિશાળી થઈને તમે આ વાત નો વિચાર નથી કરો? મફત ન લેવાય. તીર્થંકર પરમાત્માને બિરાજમાન કરવા હોય તો તત્સુ જગ્યા મફત ન લેવાય. અને અમને જો મફત મળી જતી હોય ને પેલી બાજુ ની, તો અમે કહીએ સમજ્યા ને લીગલ ભાઈ, તું ગુસ્સાની જતા વિચાર કર. હું તમને કહું છું, હા મેં તમને ઘણી વાર મારા વાર્તાલાપ કહ્યું છે, આ પર્યુષણાનો આ છેલ્લો વાર્તાલાપ આપણે કરતા આવીએ. ન કરવા જેવું ઘણું કરી રહ્યા છીએ. રંગ હોવો જોઈએ. હોશિયારી નહીં માનતા. હું બે હાથ ઊંચા કરીને કહું છું, કેમ એને કેવો બેવકૂફ બનાવ્યો? શું કરીએ ભાઈ, અમારી પાસે પૈસા ની તંગી છે, એટલે અમે આ કરીએ છીએ. તમે મનની અંદર રંજ અનુભવ. અને વિમળ મંત્રીએ અણહિલ વાર પાટણમાં હુકમ મોકલ્યો, હા ચોરે થોડા મોર છપાવો. તમે વિચાર, આજે કોઈન કલેક્શનમાં કેટલી ચોરસ સોનામરો મળી છે વિમળ મંત્રીના સમયની. આબુ દેલવાડાના દેરાસરો માટે જમીન લે 14.5 કરોડ રૂપિયા. એ જમાનાના 2 પૈસા મજૂરી હતી. વિચાર કર, તમે એનું ગૌરવ અનુભવ. અને હું તો એથી વિશેષ કહું છું, આ બળ, આ શક્તિ, આ સમૃદ્ધિ ક્યાંથી આવી? તમે કહો આ તીર્થંકર અરહત તત્વ ને એનું ગૌરવ. જગતના સર્વ જીવોનું હિત જેને અહીંયા વચ્યું છે ઉપરથી વરસાદ પડે. આજે વાર્તાલાપ નું મેં મંગલાચરણ તમને કહ્યું, ક્ષેમં સર્વ પ્રજાના, સર્વ પ્રજાજનો સુખી રહે. પ્રભવતુ બળવાન, ધાર્મિકો ભૂમિ પાલ. અને રાજા બળવાન હોય, ધાર્મિક હોય, કાલે કાલે ચ સમ્યક વિકિરતુ ભગવાન. પ્રત્યેક કાલે પ્રકૃતિના તત્વો ઇન્દ્ર વગેરે અનુકૂળ હવામાન મોકલતા હોય. ચરમી જયારે જેટલી જોઈએ એટલી જ હોય. વરસાદ જેટલી અનુકૂળતા, જેટલો જરૂર એટલો જ હોય. વ્યાધયો યાંતુનાશમ, વ્યાધિયો પોતાની મેળે નાશ પામે. દુર્ભિક્ષમ ચૌરમારી, દુકાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આવે નહીં કોઈ દર. દુર્ભિક્ષમ ચૌરમારી ક્ષણમપી ગતતામ, માસમાં ભૂજીવ લોકે. જગતના જીવોને એક ક્ષણ માત્ર માટે ચિંતાનો વિષય ન હોય. અરે અરે અરે, વાવાઝોડું આવી રહ્યું છે, 72 કલાકમાં આવશે, સાવધ થઈ જાઓ. હોય ન હોય, આ બધું ક્યારે ન
અનુકૂળ ક્યારે હોય? જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ પ્રભવતુ સતતમ સર્વ સૌખ્ય પ્રદાયી જગતના સર્વ જીવોને સુખ આપ. તમે વિચાર કરો, સર્વ જીવોને જૈનોએ માગ્યું, જૈન મહાત્માઓએ માગ્યું. અમારે માટે હોવું જોઈએ જૈનો માટે, ના 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 ના, જગતના સર્વ જીવો માટે હોવું, સર્વ જીવો માટે હોવું જોઈએ. જૈનેન્દ્રમ ધર્મ ચક્રમ પ્રભવતુ સતતમ સર્વ સૌખ્ય પ્રદાયી સર્વના સુખ માટે જિનેશ્વર ભગવાન નું ધર્મ ચક્ર જ્યાં ફરી રહ્યું, જિનેશ્વર ભગવાન નું ધર્મ ચક્ર શાસ્ત્રમાં નું વર્ણન આપે છે, એનું વર્ણન આપે છે. એની અંદર થી હજાર સૂર્ય ઉગ્યા હોય અને જેવું તેજ નીકળે એવું ભગવાન ના એ ધર્મ ચક્ર માંથી નીકળતું હોય, એ ધર્મ ચક્ર નું બળ એટલું છે કે એની પ્રત્યે બહુમાન ધારણ કરે એનું કર્મ ચક્ર છેદાઈ જાય. મેં તમને ઘણા પ્રસંગો કહ્યા છે, આ પરમાત્મા ની સામે સન્મુખ બને, સન્મુખ રિટર્ન ટુવર્ડ હિમ, કર્મો ખપી જશે. તમે માનતા હો કે ના માનતા હો, 6 મહિના પ્રયોગ કરો. આ બુદ્ધિ ની વાત નથી, અનુભવ ની વાત છે, અનુભવ ની વાત છે. અને આ ધર્મ ચક્ર જેમ બધી વાતોમાં મેં કહ્યું છે, બહાર છે મંદર છે, પ્રભવતુ બળવાન ધાર્મિકો ભૂમિ પાળ, મારો આત્મા ધાર્મિક હોય બળવાન હોય, લાલચ અને વિષયોની સામે નમી જાય કે હારી જાય એવો ન હોય. કાલે કાલે ચ સમ્યક, બધા કાળ ઋતુ મને અનુકૂળ રહે, અનુકૂળ રહે. વ્યાધયો યામ તો નાશમ, વ્યાધિયો બિચારા એની મેળે થાકી ગયા હોય, જતા રહ્યા હોય, નાચ પામ્યા હોય. દુર્ભિક્ષમ ચૌર મારી, આપણા પોતાના આધ્યાત્મિક જીવનમાં ન ક્યારે દુકાળ આવે, ન ક્યારે અતિવૃષ્ટિ થાય, ન અનાવૃષ્ટિ થાય, ન અનાવૃષ્ટિ થાય. ક્ષણમાં પીગતા તા મહાત્મભૂ જીવ લોક ક્યાં, જૈનેન્દ્રમ ધર્મ ચક્ર વિઝ્યુલાઇઝ કરો. તમે તમે ચાલો ને વિઝ્યુલાઇઝ કરો, ભગવાન નું ધર્મ ચક્ર ફરી રહ્યું, પ્રતિજ્ઞા કરાવી હતી. ઘરની એક વાત નહી કેતો, શાસ્ત્ર ની વાત, શાસ્ત્ર ની વાત કહું છું. તમારા માંથી ઘણા ને લાગશે, મને ઘણા જણ કે છે પુરાવા જોતા હોય ને મને મળે. મુંબઈ માં મારે ઘેરે હું તમને આમંત્રણ આપું છું, પ્રેમ ભર્યું. અમે ક્ષમાપના નોબલ આર્ટ ઓફ ફર્ગીવ ને અમે સમજ્યા. અમારો અહંકાર, મારો અહંકાર મને સમજવા દેતો નથી. ભૂલ એ કરે ને હું માફી માંગુ, ભૂલ એ કરે ને માફી માંગુ. ભગવાન એ કરતું તો
માં તમે 6 મહિના પ્રેક્ટિસ કરવા, 6 મહિના હું તમને કહું છું, આજે 26મી તારીખ છે ઓગસ્ટની, 6 મહિના ગમે ભૂલ કરે માફી આપણે માટે, મારી ભૂલ ન હોત તો તમને સુધે કેમ મારો વાંક કાઢવા, તમે જોઈ જુઓ છો શું ચમત્કાર બન્યા.
સમય નથી, નહી તો શાસ્ત્રકારે આપેલા વિશેષણો હું તમને કહું ને, એ વિશેષણોમાં એટલું બળ છે કે મને અને તમને સબલાઈન બનાવી દે, ઉપર લાવી દે. સૂર્ય અને ચંદ્ર ચાલ્યા ગયા, અંધારું થઈ ગયું, એકદમ એમને થયું અરે રાત પડી ગઈ. સમાવતરણ, સમાવતરણ તો નગર ની બહાર હોય, ઉઠીને એકદમ અંધારામાં વાથરે માંગે. વીર પ્રભુ ની સાધવી ને રાત્રિ ને સમયે ઉપાત્ર બહાર રહેવું અયોગ્ય ગણે. અમે લોજિક ઉપર કહીએ છીએ. હું આવને તો મારા ગુરુ ને એમ કહું, તમને સમજાતું નથી, હું મારો ક્યાં વાત છે? પોતાનો વાત પોતાને દેખાતો નથી, અને પોતાનો વાક પોતાને ન દેખાય ને શ્રાવક પણ શરૂ નથી થયું. માફ કરજો, બે આ છોડી દુર્ગાવતી ભૂલ સ્વીકાર, મારી ભૂલ થઈ. તમે ભૂલ ચાર મહિના આ પ્રયોગ કરો, ભૂલ સ્વીકાર. નિંદ્રાથી થઈ ગયા ચંદનબાલ હતો, અને મૃગાવતી એમની શુશ્રુષા કરવા બદલાવા માટે બેઠા. પોતે વિચાર કરતા હતા, મારી માતાથી પણ અધિક વાત્સલ્ય વાળા આ મારા ગુરુજી, મારા આત્માનું પરમ હિત કેમ થાય એ માટે મને શિખામણ આપી છે. કેવળ જ્ઞાન થઈ ગયું, હા એટલું થયેલું છે. કેવળ જ્ઞાન, તમે અને હું ભાવના અને વિચારના રાઈટ ટ્રેક પર જો હોઈએ ને, કેવળ જ્ઞાન આ રહ્યું. હું અને તમે રોંગ ટ્રેક પર છીએ, નેગેટિવ ટ્રેક પર છીએ. અમે કોઈ દાડો, અરે છ મહિનાની વાત હું ક્યાં કરું છું, છ દાડા એ પ્રયોગ નથી કર્યો. આ બુધવાર આજથી અત્યારથી સંવત્સરીના મહાપર્વ થી શરૂ કરો, આવતા મંગળવાર થી બસ. તમે જુઓ તો ખરા, આપણે જ ભૂલ છું, કોઈની ભૂલ ના જોવી, ભૂલ આપણે જ છે. મેં અને તમે અધ્યાત્મના માર્ગે પ્રયાણ નથી કર્યું, એટલે સંસારમાં બેઠા છીએ. કેવળ જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું એટલે ઉભા ન થઈ ગયા તો હું કેમ પગ દબાવું? અરે પગ દબાવતા તમે વિચાર કરજો. અને ગાઢ અંધારું હતું, એક કાળો સર્પ ઉપાશ્રયની અંદર ક્યાંથી નીકળી અને જઈ રહ્યો હતો, દેખાયો અંદરનો પ્રકાશ પ્રગટી ગયો. ચંદનબાળાનો હાથ આમ હતો છૂટા છૂટા, હવે એના માર્ગમાં સર્પ આવી રહ્યો હતો. એમને મૃગાવતી હાથ આમ લઈને આમ કરી, આમ કરીને આમ મૂક્યો, સર્પ ચાલી જાય. સર્પને, સર્પને વિઘ્ન ન થવું જોઈએ. આ વાતો વિચાર કરવા, ભાવ કરવા, પોતાના આત્મતત્વમાં અંદર ઉતરવા માટે, ઉતરવા માટે. હા હું તો ધ્યાન કરું છું દરરોજ, હવે નવકાર નવકાર ધંધો નથી, તો ધ્યાન કરું. હું એમને કહું છું, શું કરો છો ધ્યાનભાઈ? હા શું ધ્યાન કરો એ વિચાર કહો ખરા મને, કે કા તો મને એમ કહો તમે, તમે નહીં સમજો કિરણભાઈ હું શું ધ્યાન કરું. બરાબર બરાબર, જો તો મારી પાત્રતા ન હોય તો ન કહેતા. ચંદનવાળા છપકી ગયા, આમ હાથ અડતા ઝપકી ગયા. કઈ જાગ્યું
માટે કહેવાતું પાછું ફરે ઊંઘમાં પૂંજીને પાછું ફરે કે કોઈ જીવડું આવી ન જાય ઊંઘમાં કોઈ દાડો 48 મિનિટ તો નહીં એટલો ટાઈમ તો તમને ક્યાંથી હોય પણ 24 મિનિટ 12 મિનિટ હેમચંદ્રાચાર્યનો વિચાર તો કરો હેમચંદ્રાચાર્યને પ્રાર્થના તો કરો કઈ રીતે તમને આ જાગૃતિ આવી ભગવાન કે ઊંઘમાં તમે જાગો છો ઊંઘમાં દેહ સૂતો હોય છે આત્મા સૂતો નથી કોને કીધું આત્મા સૂવે છે તમે અને હું એ માનીએ છીએ આત્મા ઊંઘી ગયો આત્મા ક્યારે ઊંઘ્યો નથી ઊંઘતો નથી એકદમ જાગી ગયા એમને પૂછ્યું અરે મૃગાવતી તમે મારા હાથનો સ્પર્શ કેમ કર્યો મૃગાવતી એ દયા છોડીને કહ્યું એ કૃષ્ણ તર્પ કાળો ના આ માર્ગે જઈ રહ્યો હતો તમારો હાથ માર્ગમાં એની ગતિમાં વિઘ્નરૂપ હતો એટલે મેં તમારે બેઠા થઈ ગયા આવીને ચાલી જાય એવું જ્ઞાન આવીને ન ચાલ્યું જાય એવું જ્ઞાન પ્રતિપાતી આ એ જમાનામાં કેવળ જ્ઞાન આમ ઝડપ બંધ હતું ને એટલે એકબીજા એકબીજાને તમને કયું જ્ઞાન થયું પ્રતિપાતી કે અપ્રતિપાતી આ કેટલા જ્ઞાન એવા છે કે જેમાં મેં કહ્યું એમ અસ્થાન નિમિત્તના એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન કે ભાઈ જ્ઞાન ન થયું હોય અને દેખાય અને કે ભાઈ જ્ઞાન ન થયું હોય અને દેખાય કે અત્યારે 7:30 વાગે ભારતમાં શું બની રહ્યું છે ઘરમાં પ્રતિપાતી જ્ઞાન છે આવીને ચાલ્યું જાય કેવળ જ્ઞાન નથી આ પ્રતિપાતી જ્ઞાન આવીને ન ચાલ્યું જાય હાથ જોડી અને મૃગાવતીએ કહ્યું કેવલી ભગવાન કહે છે હો તમારી કૃપાથી અપ્રતિપાતી જ્ઞાન વડે મને દેખાયું આવીને ન ચાલ્યું જાય એવું ખમાવા લાગ્યા ચંદન બાળા કહેવા લાગ્યા અરે રે નિકટ કેવળ જ્ઞાન તમને થવાનું હતું મેં તમને કેટલો ઠપકો આપ્યો મને ઉપયોગ ન રહ્યો ચંદન બાળાને કેવળ જ્ઞાન આ ખમત ખામણ હું અને તમે આ ક્વોલિટીનું એ વન ક્વોલિટીનું કેવળ જ્ઞાન જ પ્રગટે એવું તો કદાચ ખમખાવણામાં ન કરી શકું પરંતુ મેં તમને કહ્યું એમ તમે અને હું એ બી સી ડી ઈ એફ જી ઝેડ ક્વોલિટીનું તો કરી શકે ઝેડ હા તમે ઉતરતા જાઓ હજી ઉતરતા હજી એમ એન ઓ પી ચૂ નહીં ઝેડ ક્વોલિટીનું કરવાનો પ્રયોગ એ કરવાનો ભાવ થાય છે અંદર કે આપણે જોઈએ કે હું ઝેડ ક્વોલિટીનું ક્ષમાપના કરી શકું કે નહીં ફરી એમ માફિયા લિંકનને ગુસ્સો આવતો તમને તો ખબર જ હતી યુનાઇટેડ સ્ટેટમાં રહો છો એટલે ગુસ્સો આવતો તરત લિંકન પોતાને કહેતો લિંકન વેઇટ ફોર 24 અવર્સ તમે આ પ્રયોગ ના કરી શકો ગુસ્સો આવતા પત્નીને કે પતિને બૂમ પાડીને બોલાવીને તમે ઉલટી ન કરો ત્યાં સુધી ચેન ન પડે મારો અને તમારો આવો અસહ્ય મને ક્ષમાપણાની વાત નથી મને અત્યારે શાસ્ત્રીય શ્લોકો નથી કહેવા જે થોડો સમય આપણને મળ્યો છે સમજા કે એ ધીરજ રાખવી જોઈએ સોક્રેટીસ ની અંદર એ ધીરજ હતી હું 2500 વર્ષ પહેલાના ગ્રીસ ની વાત કરું છું એની પત્ની ઝેન્થપી આ 2500 વર્ષમાં ઇતિહાસમાં
બે ભરતની પત્નીઓ થઈ એક મેરી લિંકન અને બીજી જંથપ. ઇતિહાસમાં એમના નામ સુપ્રસિદ્ધ છે. કોઈ શિષ્ય આવ્યો અને એમને એને શિષ્ય ગુરુ મહારાજને સોક્રેટિસને પૂછ્યું, એ ગંભીર પ્રશ્ન મારે પૂછવો છે. સોક્રેટિસ કે ભલે પૂછો. પેલો પૂછતો તો સોક્રેટિસે કઈ કહેવા માંડ્યું, જેટલા પેટે સહન ના થયું. ઘણી વ્યક્તિઓને સહન નથી થતું બીજાનું. એને વાતોનો પછાડવા માંડ્યા જોર જોરથી. પેલા શિષ્ય કહ્યું, મને કઈ સંભળાતું નથી આ ઘોંઘાટમાં. તમે કૃપા કરીને જો નીચે આવો આપણે બગીચામાં જઈએ. સોક્રેટિસે કીધું ચાલો. ઉતર્યા બંને. સોક્રેટિસ એટલું જ બોલ્યા કે ભારે ગાજવીજ પછી વરસાદ આવે તો નવાઈ પામવી ને. તમે ખોજાડો પ્રશંસા કરી ત્યારે તમે બહુમાન તો કરો. સોક્રેટિસ તમે એટલું તો કહો, હું કહું છું સોક્રેટિસ તમારા જેવી ધીરજ હું ન રાખી. હું આવું ને પાછો ઉપર આવું. હા ને કુસુમ બેન ને તતરાવી નાખું. શું સમજે છે એના મનમાં એ? હા અમારા ભારતમાં તો સ્ત્રીઓ ખાતરા બરાબર છે. જૂતી એક ફાટી જાય તો બીજી આવે. ધન્ય છે સોક્રેટિસ. અને બંને જણા બગીચામાં ગયા. હા પેલા શિષ્ય પૂછ્યું, સોક્રેટિસે કહ્યું, તમારો પ્રશ્ન કહો. આવે કીધું, સાહેબ કોઈ પ્રશ્ન નથી, મારે પૂછવું છે. આખા એથેન્સમાં કોઈ સ્ત્રી ન મળી તો બે આજે પલ્યા. સોક્રેટિસે કહ્યું, વાલા મિત્ર, માય ડિયર ફ્રેન્ડ, મારું કામ જંગલી ઘોડા કેળવવાનું છે. એટલે મારે મારા ઘેર સૌથી વધારેમાં વધારે જે જંગલી ઘોડો હોય એ બાંધવો છે. મેં એટલે એને બાંધ્યો છે. એ મારી ધીરજની કસોટી. મૃત્યુ પામતા પહેલા બે આ જોડી અને દંતપ્રિય કહ્યું છે, તમે ખરેખર સાચે દેવતા છો. પરિવર્તન આવ્યા વગર રહે નહી. ગોથાળામાં પરિવર્તન આવી ગયું તે જો લેશે ફેંકીને. ભગવાનની ક્ષમાપનાને લીધે અને મહાપુરુષોમાં હોય છે. તમારે ને મારે જો મીડિયો કર સામાન્ય ક્ષુદ્ર માનવી રહેવું હોય તો જેવા છીએ એવા બરાબર. પણ તમારે માનવતા પ્રાપ્ત કરી અને આ ભાવ સાર્થક કરવો હોય બધામાં. હું હાજર હતો એ મીટિંગમાં. સુભાષચંદ્ર બોઝની વર્ષો પહેલા આઝાદ મેદાનમાં મીટિંગ હતી. મને એ પ્રસંગ યાદ આવે છે. હા સ્ટેજની નજીક હું બેઠેલો. સુભાષ માટે વર્ષો તે મારો ઉજ્જવળ ભાવ રહ્યો છે. સુભાષચંદ્ર બોઝ લેક્ચર આપતા હતા અને કોઈકે એક ચંપલ ફેંક્યું એમના ઉપર. ચંપલ એમના પગ પાસે પડી. મને બરાબર યાદ છે. હું વ્યગ્ર થઈ ગયો. સુભાષચંદ્ર બોઝે નીચે પડેલું ચંપલ હાથમાં લીધું આમ અને હાથ ઊંચો કરીને એને કહ્યું, કૃપા કરીને જેને એક ફેંક્યું હોય એ બીજું ફેંકે. કારણ કે ભારતમાં ઘણાને પહેરવા ચંપલ નથી. આ એક કામ નહીં લાગે. હું કહું છું કે બીજું ફેંકો. હું જોઈ રહ્યો, હું ભૂલ્યો નથી. માન માણસો કેમ માન છે. હું આવું ને તો આમ કરીને બાઇક ચલાવું. કોણ છે, કોણે ફેંક્યું? આવે તમે વિચાર કરી.
પરિશ્રમ પર્વ પરિવર્તન લાવવા માટે છે. હા, હું કડવું કહું, તમારી માફી માંગી લઉં છું. હા, હું તમને એ નહીં કહું. હા, ભાગ્યશાળીઓ અહીં અને આર્ય દેખમાં, હું આને આર્ય દેખ માનું છું. તમે આવીને ધર્મ સાચવી રહ્યા છો, બરાબર. તમારી એ પ્રશંસા મેં 12 વર્ષ કરી લીધી. ધર્મ કઈ રીતે વર્તમાન થવો જોઈએ, ધર્મ જીવનમાં આવે, ધર્મ જીવનમાં વર્તમાન. હા, શાસ્ત્રના તો ઘણા દ્રષ્ટાંતો છે. શું મને એક પ્રસંગ યાદ આવે છે, ઘણો મહત્વનો પ્રસંગ છે, ઘણો મહત્વનો મારા જીવનમાં. એ પ્રસંગે ઘણું પરિવર્તન આવ્યું છે. હું તમને એટલે પ્રસંગ કહું છું. તમે કદાચ મારા કોઈ વાર્તાલાપમાં અહીંના દેરાતરના સ્વાધ્યાયમાં સાંભળ્યો પણ હશે, ક્ષમા કરજો. સાયરેક્યુસનો રાજા ગ્રીસમાં, ઇટાલીમાં એથેન્સ પાસે સાયરેક્યુસનું એક રાજ્ય હતું. એનો બહુ વ્યગ્ર હતો, રાણી સાથે બનતો નહોતો. રાજકુમારી હતી ને એ કોઈ હલકા દરજ્જાના નોકર સાથે નાથી જવાનો વિચાર કરતો રાજા પર. અને બીજું તમને કહું, આવી આપત્તિઓ આવે છે ને અમે બોલાવીએ છીએ. તમે એક વખત છ, તમે કહો અમે કિરણભાઈ બોલાવીએ છીએ, તમે બોલાવો છો. તમે 6 મહિના એક વાર પ્રયોગ કરો, તમારામાં સમત્વનું તમે રેડિયેશન ઉભું કરો. મને ક્રોધ કરવો નથી. ઇલેક્ટ્રિક ઓપન વાયર હોય તો હું હાથ નાખું એમાં, ના, મારે મરવું નથી. પણ ક્રોધ તો, અરે તે જ મારું કયું ન કરવામાં આવે ને ક્રોધ આવે. ક્રોધ ઓપન વાયર કરતા વધારે ભયાનક છે, અમને ખબર નથી. વિજ્ઞાન બીજા 20 વર્ષમાં એ શોધ કરી રહ્યું છે. જયારે પુરવાર કરશે, ઝેર પીઓ તો ઓછો નુકસાન, ક્રોધ કરો તો વધારે. વિજ્ઞાન પુરવાર કરશે, વિજ્ઞાન પુરવાર કરી રહ્યું છે. આજે બધાનું સામાન્ય આયુષ્ય ભગવાને જેમ 350 વર્ષનું કહ્યું છે, વિજ્ઞાન મોડર્ન વિજ્ઞાન 420 વર્ષનું કહે છે. અને આપણને કોઈ 130-140 થી વધારેની ઉંમરનો રશિયામાં કે સાયબેરિયામાં પણ કોઈ દેખાતો નથી. કેમ? ક્રોધને લીધે, સ્ટ્રેસને લીધે, દુર્ભાવોને લીધે અમે આયુષ્ય વિખેરી નાખીએ છીએ. તમે એક આવેશ કરો, 15 વર્ષ વિખેરાઈ ગયા. વિજ્ઞાન છેલ્લા આવતા 25 વર્ષ મારી વ્યગ્રતા દૂર થાય, કોઈ હું ન થયું સભામાં. બેસે રાજાએ કહ્યું, દુનિયામાં કોઈ એવું છે કે જે મને માર્ગદર્શન આપી શકે? એક જણ ઉભો થયો, એને કહ્યું, હા, એથેન્સમાં મારા મિત્ર છે. તમે હમણાં ને હમણાં જાઓ, તમારા એ મિત્રને વિનંતી કરીને બોલાવી લાવો. તમે કહો તો હું સાયરેક્યુસમાંથી મારા મંત્રીને મોકલું, એમને માટે એક ઘોડો મોકલું, પાલખી મોકલું. પેલા એ કહ્યું, જરૂર નથી, તમે લઈ આવો એને. પેલો ગયો, મિત્રને લઈ આવ્યો અને લઈ આવીને રાજમહેલમાં આવ્યો. રાજમહેલમાં આવીને એને કહ્યું, આ મારા મિત્ર છે, તમારી ગમે એવી ચિંતા, તમારું ગમે એવો બોજો, તમારું ગમે એવી વિપત્તિ, બધાનું સોલ્યુશન એમની પાસે. હું ઇતિહાસની સુપ્રસિદ્ધ વ્યક્તિની વાત કરું છું, હા, શાસ્ત્રની વાર્તા નથી. તમને મનમાં થાય કે સાચી હોય ને ખોટી હોય,
પેલાને ઓળખાડું, આ નામદાર સાહેબ કૃતા રાજા છે, તમે બે વાત કરો અને હું 2 કલાક પછી આવું છું, અને એમને ભોજન માટે મારે ત્યાં લઈ જાય. પેલો ગયો. રાજાએ પોતાની વિપત્તિ કહેવા માંડી, રાણી મારું સાંભળતી નથી, રાજકુમારી નાસી જાય, બધું એને કહેવા માંડ્યું. પેલા આવનાર સજ્જને કીધું, બધી ભૂલ તમારી છે, મારી તમે મારી ભૂલ કહેવાની હિંમત કરો છો. રાજા, એક જૂની કહેવત છે, રાજા વાજા ને વાંદરા, વાજા એટલે વગાડ વાંદરા, હો ત્રણે સરખા હોય, હા કહેવત ખોટી નથી. ખીજાયો રાજા, એને તાળી પાડી છે, કોઈ 4 સૈનિકો આવ્યા, પકડીને આને કારાગ્રહમાં મૂકી દો. મારી ભૂલ બતાવી, કેટલાક એવા હોય તમે એની ભૂલ બતાવી નથી. મને અનુભવ છે, 50 વર્ષથી આ તત્વજ્ઞાનની દુકાન મેં ખોલી છે, ને મને અનુભવ છે. ઘણા એના સવાલનો જવાબ આપણે આપીએ અને એને કહીએ ને, તમે વાત સમજાય જ નથી બિલકુલ. હે, તમે મને કહો છો? અરે, તમારા કરતા હું વધારે સમજુ છું, નથી તમે બી તમારી. ઉઠીને ચાલ્યા ગયા, હું હસતો, મને અનુભવ છે. ઘણી વાર માણસ તો તમને પૂછે છે પોતાની આયે આ કેમ લાવવા માટે, હા એ કહેવા તરીકે કહો, તમે કઈ કહો મને. મારી આમ જ કેજો, બા મારાથી વિપરીત કઈ કહેતો તો હું સહન નહીં કરું, અને હું તો અધિકારી છું. પૂરી દીધો, 2 કલાક પછી પેલો મિત્ર આવ્યો, એને કીધું, એને એ નાલાયક ને તું લઈ આવ્યો, એને મારી ભૂલ કાઢી જેલમાં મોકલ્યો છે. હું 48 કલાક માટે એથેન્સ થી એમને લોન પર લઈ આવ્યો છું, ગડબડ કરી તને પૂરી દઈશ. રાજા બાજા વાંદરા સરખા હોય, અને 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 પેલો ચાલી, 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો, પેલાની ચિંતા નો બહાર નતો મિત્ર ની, એને બધું, એને એનું ઘર દુકાન બધું વેચી નાખ્યું. એ જમાનાના 25,000 સોનાના સિક્કા ભેગા કર્યા, અને એક દાદો 1.5 મહિના પછી કે 2 મહિના પછી જેલમાં જ, વૃદ્ધ એવો જે જેલર હતો એને ઘેરે ગયો, જે જેલમાં મુખ્ય જેલર હતો, એ મધ્યરાત્રે એને જઈ 20,000ની થેલી મૂકી. જેલર કે હું એને શું કરું, હું એને છોડી ન શકું. તે પહેલી ભૂલ એ કરી કે આવો રાજા આપણો છે તો અહીંયા રહીને જામતો નથી. કોઈ કેમ બીજું બોલ્યું નહીં કે અમે સલાહ આપીએ, મારી ભૂલ થઈ ગઈ છે. હું તમને એને છોડાવવા નથી આવ્યો, આ પૈસા હવે તમે રાખજો, હું આ ખંજર લાવ્યો છું, હું ઉલાવી દઉં છું. જેલરે કીધું, ભાઈ રાજાનું બહુ વાત થઈ. 1/2 કલાકને અંતે જેલરે કહ્યું, મારું જે થવાનું હતું એ થશે, આજે રાત્રે 2 વાગે જેલના કિલ્લાની દક્ષિણ બાજુમાં 2 ઘોડા લઈને તું ઉભો રહે. 2 ઘોડા લઈને ઉભો રહ્યો જેલર, ચોરબારીમાંથી સમજ્યા ને પેલા સજ્જન ને, કોણ હતા એ સજ્જન, પ્લેટો, સોક્રેટિસ ના ડાયલોગો, જેને ડાયલોગો લખ્યા છે, પ્લેટો ન હોત તો મને અને તમને સોક્રેટિસ ની માનતાનો ખ્યાલ ના આવત. દોરી લાવ્યા પ્લેટો ને, સમજ્યા, પ્લેટો એ જેલર નો આભાર માન. વૃદ્ધ જેલરે છેલ્લા શબ્દો કીધા, કે હું 60 વર્ષથી આ જેલનો જેલર છું, તમારા જેવો એક કેદી સજ્જન મને કોઈ મળ્યો નથી. પ્લેટો હસવા લાગ્યા, તમે ચાલી જાઓ, મારું થશે થવાનું હતે. એ જણે ચાલી, એ જણ ચાલી, તમારે ખબર પડી ને સમજ્યા ને પછી જે કઈ નાટક થવાનું હતું એ થયું,
જલારે કીધું મને ખબર પણ નથી શું થયું શું નહીં. રાજા બહુ ખીજાયો, ધુઆ પુઆ થયો. સમજાવે પેલા બે એસન પહોંચી. કથા પૂરી નથી થઈ, આ કથા અહીં જે શરૂ થઈ. મેં અત્યાર સુધી તમને ઇન્ટ્રોડક્શન કીધી, સમજ્યા ને? કથા તો હજી હવે કહું છું. હા, બે દાડા ચાર દાડા સાયરે કીધું કે રાજાનો ક્રોધ શાંત થયો. એને પેલાના શબ્દો યાદ આવ્યા કે ભૂલ તમારી છે, તમે રાણીને પ્રેમ કોઈ દાડો આપ્યો નથી, તમે તમારી રાજકુમારીને પાસે બેસાડી માથા પર હાથ મૂક્યો છે. પ્લેટોના શબ્દો એને યાદ આવતા, જાણે કોઈ પ્લેટોનું ભૂત બોલતું હોય. અને એક દાડો ઉઠી, એક દાડો ઉઠી અને એ રાજકુમારીના બેડરૂમમાં ગયો. સુતી હતી રાજકુમારી, એને પ્લેટોની શિખામણ પ્રમાણે પહેલી વાર માથે હાથ ફેર્યો. રાજકુમારી ચમકીને જાગી ગઈ, એને ડરીને જો બેઠી થઈ ગઈ, ખોળામાં માથું મૂક્યું, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાજકુમારીએ કીધું, ડેડી હું કોઈ પણ તમને કીધા વગર અયોગ્ય કામ નહીં કરું. તમારા નામને એટલે પ્રેમથી જે પરિવર્તન આવે છે ને, હા, એ મેં તમને કહ્યું સપ્રેતનથી રૂવાથી નથી આવતું, નથી આવતું. રાણી બદલાઈ ગઈ, રાજકુમારી બદલાઈ ગઈ. પહેલી વાર સાયરેક્ટના રાજાને લાગ્યું મારે માફી માંગવી છે. કોની કોની માફી? લટણ સાયરેક્ટનો રાજા ઘોડા ઉપર બેસી એથેન્સ આવ્યો. પેટ્રોનું સરનામું પૂછી અને ઘેરે આવ્યો. બહાર આવીને અદભુત વાત છે, એનો એન્ડ અદભુત અદભુત છે, હું ભૂલી શકતો નથી. આજે 50 વર્ષ પહેલા સાંભળેલી આ વાત હું દિવસમાં 10 વખત યાદ કરું. આવીને એને કહ્યું હું ડાયરેક્ટથી આવ્યો છું, 5 મિનિટ મારે પેટ્રો સાહેબને મળવું છે. સેક્રેટરીએ કીધું 3 દિવસ સુધી એમને 1 મિનિટની ફુરસત નથી. મહાપુરુષ આટલા બિઝી હતા. ત્યારે કૃતા રાજાએ કહ્યું, હા, મને તમે સંદેશો એટલો આપો કે એક 5 મિનિટનો, 5 મિનિટ નહીં 2 મિનિટનું કામ છે, 2 મિનિટ. સેક્રેટરી અંદર જઈ કોઈનું એપોઇન્ટમેન્ટ પૂરું થયું, પેટો ઉભા થયા અને એમને કીધું કે કોઈ સાયરેક્યુઝથી આવ્યું છે, એ કહે છે 5 મિનિટ જો સાહેબ આપે 2 મિનિટ તો હું બહાર ગામથી આવ્યો છું, મારે જવું. પેટોએ કહ્યું ચાલો હું આવું. મહાપુરુષ તો કેવા ઉદ્ધાર હોય, હું તો ના પાડ્યો, મને હમણાં ટાઈમ, ભાઈ મારું ગળું બેસી ગયું છે, માફ કરો માફ કરો, હમણાં મને ટાઈમ નથી. મને પ્લેટો તરત યાદ આવે, તમે વિચાર કરજો આ પ્રસંગોમાં તમે તમને સરખાવો. હા, કાનમાં ખીલા ઠોકાયા અને ભગવાને ગોવાળિયાની પ્રશંસા કરી કે મારા કર્મની નિર્જરા ક્ષય કરવામાં એ ગોવાળે મને બહુ સહાય કરી છે, અને મને કોઈ બે કડવા શબ્દો કહે ને હું ધુઆ પુઆ થઈ જાઉં. તમે સરખા હોય બેઠો થાય બહાર આવ્યા. હા, પેલો ઉભો થઈ ગયો ચાલે કૃષ્ણ રાજા પગે લાગવા. બેઠો એ કહ્યું, હા, તમે કહો, મારી પાસે ટાઈમ નથી, તમારે શું મહત્વની વાત પૂછવી હોય તો. એને કહ્યું હું માફી માંગવા આવ્યો છું. બેઠો એ કહ્યું શેની માફી? એને કહ્યું હું સાહેબ કૃષ્ણ રાજા છું. હશો તમે માફી થઈ? અરે મારા જેલમાં મેં તમને મારી જેલમાં 1.5 મહિના રાખ્યા. પેટો આમ કર્યું, શું અદભુત વાત. એ વાત યાદ રાખવાની મારા મનમાં જગ્યા નથી. મારું ગોડાઉન કેટલું મોટું છે, હા, કે તમે એક દાડો હું તમારે ત્યાં આવ્યો, તમે ચા પી પણ નાખતો નહોતો આપ્યો. હા, મને યાદ છે હજી.
તમે ચાને નાસ્તો આપ્યા, જમવાનું નહોતું કીધું, તમે જમવાનું કીધું, રાત રોકાવાનો આગ્રહ નહોતો કર્યો. અમારું ગોડાઉન કેટલું મોટું છે, અભાવના કેટલા ભાવો તમે અમારી પોતાની અંદર સંગ્રહ છે, તમે સમજી લો. તમે હું તમને કહેતો નથી કે પ્લેટોની માફક તમે એટલું માનું, પ્લેટો એ કહ્યું મને યાદ પણ નથી. તમે પ્લેટોની સ્મૃતિ લગીર ઓછી હતી એમ માનશો નહીં. મારા અને તમારા કરતા, તમારામાંના મોસ્ટ ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ કરતા 10 ગુણી હતી પ્લેટોની મેમરી. યાદ રાખવાની એમને ફુરસદ ન, આવી વાતો યાદ રાખવાની હોય. હું ને તમે પ્લેટો ન બની શકી, પ્લેટોની પ્રશંસા પણ ન કરી શકીએ. જો પ્લેટોની પ્રશંસા અમે કરી શકીએ ને તો કોઈ દિવસ એ ઉદારી આવશે, અમારામાં એ ઉદારી અવશ્ય આવશે, અવશ્ય આવશે. ઘણું કહેવાનું છે. ક્ષમા પનાઈ આજે, તમે આજે પર્યુષણ મહાપર્વના આ મહાન દિવસ, સંવત્સરી જેવું કોઈ પર્વ નથી. કર્મની જરા કરવા માટે તમે અંદર 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 ગોડાઉનમાં પડેલા કચરાને સાફ કરો. હા, પ્રતિક્રમણ થતું હોય ને એ વખત તમે ભાવ એ કરજો. અનાદિ કાળથી અનંત જીવોને વેદના કરી છે, ખમાવી દઉં છું. હા, સ્વયં એ સૂત્ર સ્વયં ભગવાનનું પોતાનું છે, પોતાનું, પોતાના શ્રી મુખે કહેલું. ખામે મે સબ જીવે, બીજા ઘણા સૂત્રો શિવમત્તુ સર્વ જગત મહાત્માઓએ રચ્યા છે. આ સૂત્ર તો ભગવાને પોતે કહી દે. ક્ષમાપના જેવું સર્વોત્તમ તપ એકે ભગવાને કહ્યું છે. અણબનાવ હતો ને, સમજ્યા કે નહીં, એમની માફી માંગી લો. ના, ભગવાને કહ્યું આપ્યા વગર માફી મંગાવી. મારે આમની પાસેથી $200 લેવાના છે, આમને આપવાના છે. પહેલા મારે આપી દેવાય, પછી હું આમને. અરે આ આપે તો તમને આપું, અમારે જુઓ, તમે અમારો હિસાબ તમે જુઓ. બદલાવાની જરૂર છે, કઈ ના થાય. તમે સમજાને, મારા અવાજ ઉપર તમને દયા આવતી હોય ને કઈ ના થાય. તમે સમજાને, તો એક કામ તમે કરજો, પોતાની ભૂલ જોતા શીખો. ભૂલ મારીશ, પહેલા ક્ષમા આપવાની છે ભગવાને, એટલે કીધું ખામે મે સબ જીવ, હું ક્ષમા આપી દઉં છું. તમે મને એક દાડો તકલીફ કરી હતી, મારી ભાગીદારીમાં દુકાન થતી હતી ને, પેલા ભાગીદારને તમે સમજાવ્યું હતું, તમને ખબર નથી. અમે ધારી લીધું છે આ બધું, અમે બધું નેગેટિવ પ્રોજેક્ટ. પેલા બે જણ જે વાત કરે છે ને, મારી જ કરે છે એ લોકો. બીજી વાત કરે, હું ધારું મારા માટે, મારી સામે જોઈને કરે. તમે જુઓ, આરોપ આરોપ આરોપ, અમે આરોપ લગાડ્યા છે. મેં એવી રીતે પૂર્વે બીજાઓએ મને દુઃખ ઉત્પન્ન કર્યું છે એવી ભ્રમણા મારામાં હતી, એટલે હું બીજાઓ ઉપર ખીજાયો હતો, મેં કર્મ બાંધ્યું હતું. એ આજે ગુરુ મહારાજ મળ્યા પછી કલ્પસૂત્રમાંથી ભદ્રબાહુ સ્વામીના સદઉપદેશને સાંભળ્યા પછી મને સમજાય છે.
No one can harm me in the world except my own karma. Mara karma sivai koi ni takat nathi, shakti nathi ke manne vigra kari sake dukh aapi sa. Mara karma j mane aape chhe. Mate hun vel velli khame mi sab jive sarv jivo ne kshama aapi 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 pachhi सबे जीवा खमंतु में हवे मांगू छू तमे ना कोनी बाते मांगू छू अजी जगत में एवी व्यक्तिओ छे जेने गुरु महाराज मळ्या नथी मद्रबाउ स्वामी नो कल्प चित्र नो बोध जेने सांभळ्यो नथी अने ये एम समझे छे कि आ किरण भाई आपणने विघ्न रूप थया छे ए विचार रोंग नथी एम ઘણા ને મારા ઉપર ઈર્ષા છે, દ્વેષ છે, ખીજ છે, વ્યાજબી છે, એમને વ્યાજબી છે. તમે બચાવ ન કરો નથી વ્યાજબી કિરણભાઈ, પુરવાર કરી દો. અરે અનાદિકાલ થી તમે પુરવાર કરતા આવ્યા છો અને સંસારમાં ભ્રમણ ચાલુ છે, એટલે અહિયાં કબ્બે જીવા ખમંતુ મે. હા, હું એ જીવો પાસેથી માફી માગી લઉં છું, ક્ષમા માગી લઉં છું. તમે મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને પછી ત્રીજા પદમાં ભગવાને ચાવી આપી દીધી, મુક્ત માર્ગ મિત્ર મેં શબ્દ ભૂએ છું. જગતના જીવ માત્ર સાથે મારી મૈત્રી હોજો, પ્રેમ હોજો, હાર્મની હોજો, બધા મારી તુલ્ય છે. સર્વને સુખ થાવ, મારો જેને મારો વધારેમાં વધારે વિરોધ હોય એને પહેલા સુખ થાવ. અને ભગવાન એટલા સૂક્ષ્મ જ્ઞાન વાળા હતા કે ભગવાનને લાગ્યું કે બધા મૈત્રી જીવનમાં નહીં ઉતારી શકે, એટલે ભગવાને ચોથું પદ છેલ્લું પદ કીધું, વેરમ મજ્જમ ન કેણઈ. કોઈ સાથે, કોઈ જીવ સાથે મારે વેરો આત્રો ન હોજો. જે કાળો નાગ મને આવીને કરડ્યો તો મેં એના પર પગ નથી મૂક્યો, એનું એ કલ્યાણ થયો. અદભુત વાત છે અને સરળ છે. વેરમ મજ્જમ ન કેણઈ, મારે ક્યાંય કોઈ સાથે વેરનો લેશ માત્ર ભાવ ન હોજો. આ સામાન્ય નથી, આ મંત્ર પર છે. પ્રાકૃત વાતામાં લખાયેલી બોલાયેલી આ ગાથા મંત્ર પર છે. તમારા ને મારાથી કઈ ન થાય હું વિનંતી કરું, 3 કલાક કોઈ વાર બેસો, 3 કલાક 180 મિનિટ ખામે મી શબ્દ જીવ ભાવપૂર્વક, ભાવ જગતના સર્વ જીવોની હું એમને માફી આપી દઉં છું. સભ્ય જીવા ખમંતુ મે, બધા પાસે માફી માંગુ છું. એક એક જીવ પાસે, પાણીના જીવો, પૃથ્વીના જીવો, વાયુના જીવો, શ્વાસમાં લઈ અને મેં એ વાયુના જીવોને હણી નાખે. પાણી પીધું ત્યારે, હાથ ધોયા ત્યારે, મછલી નાખ્યા છે. બધા જીવોને હું માફી માંગુ છું, મને ક્ષમા કરો. મૈત્રીઓ, મારી મૈત્રીઓ, સર્વત્ર મૈત્રીઓ, મૈત્રીનું રેડિયેશન મારામાંથી દસે દિશામાં હું પ્રસારું છું. આઈ ટેલિવાઇ મૈત્રી, 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 હાર્મની, 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 રિધમ. ક્યાંય કોઈ વેર વિરોધ નહીં, વેરમ મજ્જમ ન કહેણે. 180 મિનિટ કરો, સહેલું છે. હા હા, સહેલું છે. કોમ્પ્યુટર આનાથી અઘરું છે, આ કોમ્પ્યુટર થી ઘણું સહેલું છે. અને તમે કોમ્પ્યુટર બની જશો. હા, 3 કલાક નું આ પ્રોસેસ, 21 દાડા રોજ જો 3 કલાક કરો, તમે બદલાઈ ન જાઓ ને તો બધા વચ્ચે આવી મારો કાન આંબળજો. તમને વિનંતી કરું છું, ઘણું કહેવાનું છે, સમય થઈ ગયું.
જેટલું કહીએ એટલું ઓછું ઓછું છે. મને બ્રહ્મદત્ત ની અને વારાણસી ના રાજા બ્રહ્મદત્ત ની વાત યાદ આવે છે. છેલ્લી ખૂબ ટૂંકામાં કહી વાર્તાલાપ ક્ષમાપના નો આજનો છેલ્લો સ્વાધ્યાય તમારી સામે પૂરો કર્યો. વારાણસી ના રાજા ને થયું સમજ્યા ને કોથળ દેશ ના રાજા ને નબળો છે, જીતી લઉં, ચડાઈ કરી કોથળ હારી ગયું, કોથળ રાજા પકડાઈ ગયો, નાચી ગયો. પછી પકડનારા જે હતા એમાંના કેટલાક એના સૈનિકો હતા. વારાણસી ના રાજા એ જાહેર કર્યું. રાણી સગર્ભ નાથી ને ક્યાં ગયા? વારાણસી માં જ આવે. કોથળ ની અંદર તો ખૂણે ખાચરે કોથળ રાજ ની તપાસ થતી હતી. વારાણસી એવું હતું કોઈ ઓળખે નહી. સગર્ભા રાણી ના પુત્ર ને પ્રસન્ન, પુત્ર ને ક્યાંય બીજે મોકલી દીધો. મને કથાનો વિસ્તાર કરવો નથી, સમજ્યા કે નહીં? કથા ની અંદર જે સાર ભાગ છે શું, અને કોથળ રાજે પોતાના પુત્ર ને બીજે મોકલી દીધો. ગાવ માતા ને કહ્યું એ રાજસ્થાન ની પન્ના ધાવ, આ એવા પ્રસંગો છે. પોતાના બાળક ની જેમ ગુપ્ત પણે ધાવે કોથળ રાજ ના પુત્ર ને ઉછેરો મોટો થઈ ગયો. અત્યંત બુદ્ધિશાળી થયું, અત્યંત બુદ્ધિશાળી. અહિયાં બન્યું એવું, કોથળ રાજ નો એક અજામતો વાળન. હા, એ બ્રહ્મદત્ત ની નોકરી માં રહી ગયેલો. આ વાળંદ નો સ્વભાવ હોય ક્યાં? શાસ્ત્ર માં જેટલી વાળંદ ની વાતો આવે છે ને, સમજ્યા ને? આપણે વિચાર કરવો, આપણે અજામતો નથી ને. આપણા વાળ કાપીએ, હા, બીજાના વાળ જો કાપીએ ને, બીજાનું કર્મ ઓછું કરીએ છીએ. તમે તમારું કર્મ ઓછું કરો. એક વાર એને એને કોથળ રાજ ને જોયા, ઓળખી ગયું. બ્રહ્મદત્ત ને જઈને એને કીધું, પકડી પાડો, પકડી પાડો. મને વાળંદ ની ઘણી કથા યાદ આવે છે અત્યારે, શાસ્ત્ર ની કહેતો નથી હું. કે મારું મારો ખ્યાલ ઘડિયાળ પાસે છે, મારા હાથ ઉપર પણ ઘડિયાળ છે. તમે એની ચિંતા નહીં કરતા. 7 મિનિટ તમે બાકી છે 12માં આપણે. તો હું આ કોથળ રાજ ની અને બ્રહ્મદત્ત ની સુપ્રસિદ્ધ કથા તમને કહી દો. વારાણસી ના જાહેર રસ્તા ઉપર રાણી ને અને રાજા ને બાંધવામાં આવ્યા અને ચાપકા થી ફટકારવામાં આવ્યા. એમનો એક નો એક પુત્ર યુવાન બનેલો 20-22 વર્ષ નો, પિતા ને માતા ને જોવા માટે ગુપ્ત વેતે વારાણસી માં આવી. એને આ જોયું, આંખમાં આંધુ આવી ગયા. અરે 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 અરે, કર્મ ની કઈ વિપત્તિ છે! કોથળ રાજ ઓળખી ગયા. હું કથા ને મહત્વ ની એટલે ગણું છું, કોથળ રાજે શિખામણ આપ્યો. કોઈને ખ્યાલ ના આવે, પેલો નજીક થી પધાર થતો તો ત્યારે કોથળ રાજે કહ્યું, સમજ્યા ને? બહુ લાંબુ જોઈત નહી, બહુ ટૂંકું જોઈત નહી. 3 વખત કહ્યું, મંત્ર પદ હતું આ. બહુ લાંબુ જોઈત નહી, બહુ ટૂંકું જોઈત નહી, બહુ લાંબુ જોઈત નહી, બહુ ટૂંકું જોઈત નહી. છોકરો ચાલી ગયો, આંખમાં શું હતા કોઈને ખબર પણ નહી. રાણી ને રાજા બે મૃત્યુ પામે, મૃત્યુમાં
કોઈ પરામાં રહેતો અને બન્યું એવું રાજાનો અતિ ગાઢો થઈ ગયો. કોઈ મ્યુઝિશિયન હોય વીણા વગાડી શકે આથી વાત થઈ. કોઈકે કહ્યું પરામાં કોઈ રહે છે, બોલાવ્યો એને, બોલાવ્યો અને આથી 38 સાલાનો જે ઉપરી હતો એને આને રાખી લીધું. તારે આ ગાડા હાથી પાસે વીણા ભગાડી, પેલા એ ભગાડી ગયું, હાથી હાથીનો સ્ટ્રેસ ઉતરી ગયો, ઉતરી ગયો બિલકુલ, હાથી તો ગયો થઈ ગયો. રાજા ભ્રમર ખુશી ખુશી થઈ ગયો, રાજ્યમાં એનું સન્માન કર્યું. રાજા બ્રહ્મદત્ત ને પણ સ્ટ્રેસ બહુ રહેતો હતો. હા, તમારા માંથી કોઈને રહેતો હોય ને તો વીણા સાંભળજો. હા હા, હાઈ બ્લડ પ્રેશર હોય તો સાંભળજો, વિનંતી કરું છું, મારી વાત મત કરી નહીં માનતા તમે. બસ બન્યું એ બન્યું એ બન્યું. નજીક આવતા આવતા દરરોજ રાજા નિંદ્રાધીન થાય ત્યારે આ રાજકુમાર કોથળનો વીણા સંભળાવે. રાણે રાજાએ એને બોડીગાર્ડમાં રાખી દીધી. વાત પૂરી થાય છે. એકવાર જંગલની અંદર આની સાથે રાજા શિકારે ગયેલા, થાકી ગયા, શિકાર તો મળ્યો નહીં, થાકી ગયા. રાજાએ કહ્યું તારા ખોળામાં હું ઊંઘી જઉં, અને રાજા એના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. એને એની મા યાદ આવી, અંતર પડતો તો અને ચીસ પાડતી તે માએ દ્રષ્ટિ એને યાદ આવ્યું. એને યાદ આવે એને તલવાર ખેંચી ધીમે ધીમે. આ જે બ્રહ્મદત્ત વારાણસીનો આ દુષ્ટ રાજા, એને તલવાર. એ જ વખત શાસ્ત્રકાર કે છે, શાસ્ત્રમાં જે આ કથા, શાસ્ત્રકાર કે છે બ્રહ્મદત્તને સ્વપ્ન, બ્રહ્મદત્તે સ્વપ્નમાં જોયું કે કોથળની રાણી સગર્ભા હતી, એનો પુત્ર તલવાર લઈ અને એનું ગળું કાપવા તૈયાર થઈ ગયો છે. આવું સ્વપ્ન આવ્યું. અહીં આને તલવાર કાઢી બ્રહ્મદત્ત ખોળામાં છું. એને પિતાના શબ્દો યાદ આવે. ખૂબ લાંબુ જોઈશ નહીં, ખૂબ ટૂંકું જોઈશ, એને યાદ. એને તલવાર ફેંકી દીધી. બ્રહ્મદત્તે આંખ ઉગાડી. બ્રહ્મદત્તે કહ્યું મને એવું સ્વપ્ન આવ્યું કે કોથળનો રાજકુમાર. એને કીધું હું કોથળનો રાજકુમાર, પહેલી તલવારથી તમારું મસ્તક કાપી નાખ. શું કે તે રાજા બેઠો થઈ ગયો. રાજાએ કહ્યું તો કેમ ન કાપ્યું, તારા પિતા અને માતાની આ મૃત્યુનું કારણ હું છું. વાર્તા નથી, ઇતિહાસ છે. હું તમે ઇતિહાસમાંથી પણ જો બોલ નહીં લઈએ ને નહીં લઈ શકતો. પેલા એ કહ્યું કે જ્યારે મારા પિતાને છાપખા પડતા હતા ત્યારે એને મને એક શિખામણ આપી. ગમે કે શું શિખામણ આપી, તો કે લાંબુ જોઈશ, ટૂંકું જોઈશ ને, મંત્ર પદોની માફક મારા પિતા ત્રણ વાર બોલ્યા હતા. મન્નાંતરાય તે ઇતિ મંત્ર, મન ઉપર જે કંટ્રોલ કરે એ મંત્ર છે. મારા મનની અંદર બ્રહ્મદત્ત કે હું કઈ સમજતો નથી, તો શું કે છે. લાંબુ જોઈ તને, એને કહ્યું વેરાત્રાનો સંબંધ ભવાંતરમાં પણ સાથે જઈએ, કોઈ જોડે વાંચતો નહીં. લાંબુ જોઈ તને, અમે લાંબુ જોઈ આવતે ભાવે બતાવી દઈશ, તમને બતાવી દઈશ, તમે નહીં લાંબુ જોતા. બ્રહ્મદત્તે પૂછ્યું ટૂંકું જોઈશ નહીં, એનું રહસ્ય શું છે. એને કહ્યું કોઈ નાની વાત તમારા પ્રેમ પાત્રોમાં બને તો મંદુક કરતા નહીં. હવે એને હવે એને કહી દીધું તમને, હવે માફ કરી દો, ટૂંકું જોઈ તને. રાજા ઉભો થઈ ગયો.
રાજાએ કહ્યું, વારાણસી નો અને કૌશલ નો હું તને રાજા બનાવીશ, અને મારી એક ની એક કન્યા હું તારી સાથે પરણાવીશ. રાજાએ પોતાની એક ની એક રાજકુમારી કોથલ ના રાજપુત્ર ને પરણાવી. તમે વિચાર કરો, અને એક વાત છેલ્લી કહું છું, એક વાર જ્યાં સુધી વિચાર અને ભાવ માં તમે દીપ નહી જાઓ, ધર્મ હૃદયની ભૂમિમાં વવાતો નથી, ઊગતો નથી, પોષણ પામતો નથી. તત્વ જ્ઞાનની એક અમૂલ્ય ચાવી તમને કહું છું, મને અને તમને મન યોગ, વચન યોગ અને કાય યોગ આ ત્રણ સાધન મળ્યા છે. હું મનથી વિચાર અને ભાવ કરી શકું, વચનથી આ બોલી શકું, અને કાયાથી હું આચરી શકું, અને સબ્જેક્ટિવ મને મન વચન કાયા અહીંયા રહેલા દરેકને મળ્યા છે, અને મને અને તમને ઓબ્જેક્ટિવ સમય મળ્યો છે. સમય મળ્યો છે, તમે સમયનો ઉપયોગ મન વચન કાયાને સદભાવ પૂર્વક સમયને ભરી દો. તમે અત્યારે વિચાર એ કરો, એક કલાક છે તમે બાકી, એક વાગ્યા સુધી તમે વિચાર કરો, સતત હું સદભાવના કરી, સતત જગતમાં જીવો સુખી, જગતમાં જીવો સુખી, તો ક્યાંય કોઈને દુઃખ ન રહો. એટલે બધે એક માં દસ કપ ના, હજી દસ મિનિટ બાકી છે. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ સાધનમ અંગૂઠે અમૃત વર્ષે લબ્ધ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ 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 શિવમત્તુ સર્વ જગત સુઈનો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો. મેં એક વાર કહ્યું તું, હું ફરી ફરીને હજાર વાર કહું છું, આ મંત્ર પદ છે, કઈ યાદ ના આવે ને. સુઈનો ભવંતુ જીવા જગતના સર્વ જીવો સુખી રહો, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈનો ભવંતુ જીવા. આટલી તન્મયતાથી સદાકાર થઈ એકાગ્રતાથી તમે જે જીણવાણી સાંભળી છે એ માટે તમારા સર્વેનો અંતકરણ પૂર્વક હું આભાર માનું છું. પાટલ આપ સ્વાધ્યાય આપશે પૂરું. આજે ભાઈના વાર્તાલાપના છેલ્લો દિવસ છે. સૌથી હું ભાઈને પાસે ક્ષમા માંગુ છું કે અમારી કાંઈ બી ભૂલચૂક થઈ હોય, તે પણ અભિવેક અભિનય થયો હોય. તમે ચૌદ ના બોલવાય કેમ તો તમે તમે મારા પર ઉપકાર કર્યો છે. આટલા ભાવથી આ સાંભળનારાઓ અહીં સવારે જે આવ્યા છે ને, તો મને આ ભવોલ્લાસ રહ્યો છે. ભાઈ આશીર્વાદ વાત છે, અમારાથી કઈ પણ ભૂલ થઈ હોય, જે કઈ બી મન દુઃખ થયું હોય, તો અમે તમારી માફી માંગીએ છીએ. અને તમે જે અમને પેરસ્યું છે એને માટે અમે કોઈ લાગણી વ્યક્ત કરી શકતા નથી. જીનવાણી નો આ ભાવ છે, બહુમાન છે. હું તમારું સર્વે નું બહુમાન કરીશ. છોકરાઓ આવે છે એટલે પછી પચકાણ આપીએ 2 મિનિટ.